નમસ્કાર, ઝી 24 કલાક સાથે આપની સાથે જોઈએ સૌથી પહેલા વાત. અત્યાર સુધીની સૌથી મોટી ખબર આવી રહી છે સાબરકાંઠાના હિંમતનગરના સિવિલ સર્કલ પાસે એસટી બસની બ્રેક ફેલ થતા 5 વાહનોને અડફેટે લીધા. હિંમતનગરથી લક્ષ્મીપુરા જતી એસટી બસની બ્રેક ફેલ થઈ. બસ રોડ પર જ પાર્ક કરી કર્મચારીઓ રવાના થઈ ગયા. વર્કશોપના ઇન્ચાર્જ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી રિપેરિંગની કામગીરી હાથ ધરી છે. એસટી હમારી સલામત સવારી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા. આજ બસની પહેલા 3 બ્રેક ફેલ થઈ હતી. બસનું વર્કશોપમાં રિપેરિંગ કામ શંકાના ઘેરામાં છે. લારીમાં વેપાર કરતી મહિલા સહિત 15 લોકોના જીવ બચી ગયા, પરંતુ બ્રેક ફેલ થતા અંદર બેઠેલા મુસાફરો માટે પણ આ જોખમી સાબિત થઈ શકે છે. આજ વિશે વધુ વાતચીત કરવા હિંમતનગરથી સંવાદદાતા શૈલેષ ચૌહાણ અમારી સાથે જોડાયા છે. શૈલેષ, આ રાજ્યની ત્રીજી ઘટના, જો કે આ ઘટનામાં બ્રેક ફેલ થઈ હતી અને બીજી એક સારી બાબત કે કોઈ જાનહાની નથી થઈ, શું વિગતો? જે વાત કરજો, હિંમતનગર ડેપોની જે બસ છે એ હિંમતનગર સુધી ચાલતી હોય છે. તે આજે લગભગ બપોરના દરમિયાન જે નીકળી હતી બસ ડેપો માંથી, ત્યાં હિંમતનગર જે સિવિલ સર્કલ પાસે અચાનક બ્રેક ફેલ થઈ જતા એક બાઇક ચાલક બચાવવા જતા એક બે રિક્ષા સહિત એક લારી અને એને લારીને ફેટી લીધી હતી. ત્યારબાદ તે લારીવાળા મહિલા હતી, મહિલા પાણી ભરવા ગયા તેને લઈને તેમનું જીવ બચી ગયા. બીજી તરફ જે અંદર 15 મુસાફરો હતા, 15 મુસાફરો પણ બચી ગયા હતા. ત્યારબાદ જે ખામી સર્જાયેલી જે બસ હતી, બ્રેક ફેલ થયેલી બસ, તે બસને મૂકીને જે ડ્રાઈવર છે ચાલક જતા, ત્યારબાદ જે વર્કશોપના જે ઇન્ચાર્જ છે તે વર્કશોપના ઇન્ચાર્જ સ્ટાફ સાથે ત્યાં ઘટના સ્થળે આવ્યા હતા અને તેને બ્રેકની રિપેરિંગ કરીને પરત પાછી જે વર્કશોપમાં લાવી દીધી હતી. બિલકુલ, વાત કરવામાં આવે તો આ બસની બ્રેક ફેલ થઈ, આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી ચૂકી છે. જ્યાં પણ આ એસટી બસો જતી હોય છે રિપેરિંગ કામ માટે, તેના કામ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. અને બીજો એક સવાલ એ પણ થાય શૈલેષ કે 8 લાખ કિલોમીટર કરતા પણ વધારે બસો ચાલતી હોવા છતાં તેને ચલાવવામાં આવે છે, તેને બહાર નાખી એ વાહને નવું કોઈ વાહન સરકાર દ્વારા મૂકવામાં નથી આવતું, તેને લઈને કોઈ મુહિમ ચલાવવામાં નથી આવતી. હજી વાત કરીએ તો જે આ જે વર્કશોપ છે, વર્કશોપની જે કામગીરી છે, કામગીરી પણ જે થતી હોય છે તેના લીધે ચાલકો ખરા છે. ચાલકો પણ 8 કે જે બસ 3 કે 4 વખત જ આ બનાવ બનેલો છે તેની રજૂઆત એ લોકોએ વર્કશોપમાં કરેલી, પરંતુ એનું કામ યોગ્ય નથી થતું તેની શંકા છે. તેને લઈને જે ચાલકો જે ચાલકો પણ તે આગળ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં. એ બે બસ ફરી સલામતી સવારી એસટી અમારી જે વાક્ય છે વાક્યને લઈને જે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર. તો એસટી બસે રોડ પર પાર્ક કરીને નિગમના કર્મચારીઓ રવાના થયા. લારીમાં વેપાર કરતી મહિલા સહિત 15 લોકોના જીવ બચ્યા છે.